નાગપુરનો શ્રાવક સુભટ શાહ, ભગવાન શંખેશ્વર કા પરમ ભક્ત, કહાં નાગપુર કહાં શંખેશ્વર. યે વો જમાના થા, યે વો દિન થે કે જિસ જમાને મેં ટ્રેન નહીં થી, પ્લેન નહીં થે, ગાડી નહીં થી, મોટર નહીં થી. ભગવાન કી ભક્તિ કરને કી યદિ ભાવના હો તો બળદ ગાડી કે અંદર જાના પડતા. ત્રણ ગાડા લઈને સુભટ પોતાના પરિવાર સાથે નીકળ્યો છે. ત્રણમાંથી બે ગાડા એણે ભગવાનની ભક્તિના સાધન સામગ્રી ભરી. પોતાનો સામાન જ્યારે ઓછો હોય અને ભક્તિનો સામાન વધારે હોય એને ભક્ત કહેવાય. કેટલા લગે છે બોલીએ ના, ક્યાં દો દો બેગ. સંઘવી કી પરિવાર કી બાત છોડ દો કે ઉનકો સુબહ કા ડ્રેસ દૂસરા હોતા હૈ, દોપહર કા ડ્રેસ દૂસરા હોતા હૈ, શામ કા વો તો ઉનકા દિન ચલ રહા હૈ. લેકિન ચાલુ દિનો મેં મેને દેખા હૈ, એક ભાઈ આયા થે મેરે પાસ, મારા સાહેબ સામાયિકમાં કટાક્ષનું કયા કલરનું રાખવા. મેં કીધું કેમ નહીં કે શાસ્ત્રીય મર્યાદા શું. મેં કીધું વ્હાઈટ. દેખો હમારે સબ સાધુ સાધ્વી કે આસન દેખો, કટાસના કટાસના બોલે તો આસન, તુમ્હારા બેડ કા વો હમારા આસન કોણ સા કલર કા હોગા, વ્હાઈટ. ક્યો જલ્દી ક્યો વ્હાઈટ ક્યો. જૈના તમે કટાસનાને જુઓ, કોઈ ચીડી વગેરે ચડી હોય તો દેખાય, અને રેડ કલર, ગ્રીન કલર, મલ્ટી કલર એમાં દેખાય ખરા. મેને કહા વ્હાઈટ. ઉસને દૂસરા પ્રશ્ન પૂછા કે મારા સાહેબ કિતને બેડ કે રખને ચાહીએ. મેને કહા યે ક્યા પ્રશ્ન હૈ ક્યા, નહીં બોલો મારા સાહેબ કિતને. મેને કહા એક હોના ચાહીએ, એક એક્સ્ટ્રા, કભી કોઈ ગુમ હો ગયા, કભી બિગડ ગયા તો દૂસરા ચાહીએ, મને દો તો મિનિમમ હોના ચાહીએ. મને કે મારા ઘરે આવશો, હું શેના માટે તમને બતાવું વાઇફના કટાસના કેટલા છે અને કયા કયા કલરના છે. મેં કીધું ક્યું કિતને, મને કે 10 છે અને બધાના કલર જુદા. મેં કીધું કેમ, મને કે જે કલરની સાડી પહેરીને જાય એ જ કલરનું કટાસું લઈ જાય. પહેલે આમ બોલતે થે ચાંદલાથી ચંપલ સુધીનું મેચિંગ હોય એને શ્રાવિકા કહેવાય. હવે ચંપલથી આગળ અપાસરામાં કટાસના સુધી પહોંચી મેચિંગ. ચપ્પલની જોડ કેટલી હોય જલ્દી. મને મારા સાહેબ કહેતા હતા કે હું મુંબઈની અંદર એક એવા પરામાં ગયો કે જ્યાં જૈનોના ઘર ઓછા હતા અને ગોચરી મારે વધારે લાવવાની હતી, એટલે મેં જોયું કે જે ઘરની અંદર બહુ બધા મેમ્બર રહેતા હોય એના ઘરથી ગોચરી રહીએ તો એક જ ઝટકે કામ પતી જાય. એટલે મેં જોવાનું ચાલુ કર્યું કે જેના ઘરની બહાર ચપ્પલ વધારે હોય એના ઘરમાં મેમ્બર વધારે હોય. ये जूनी बात है, 30 साल पहले कि जब फ्लेट भी नहीं थे 40 सिस्टम में रहते थे, चप्पल बाहर निकालते थे. आज चप्पल कहां पहुंच गए, रसोड़ा तक. मारा साहब अंदर गया, धर्मलाभ श्राविका बाहर पधारो. देखा तो इतना सा चावल, इतनी सी दाल, इतना सा साग. मारा साहब ने सोचा कि चप्पल और रसोई का मैचिंग नहीं हो रहा है. ऐसा ऐसे ढूंढने लगे, भाई और लोग कहां थे, सब इतने लोग कितने लोग, आपको कैसे पता चला. नहीं 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 मैं ऐसा पूछ रहा हूं घर के और सदस्य. अरे है कितने, चार तो है. वो ऑफिस में गए, वो जॉब पर गई, वो कॉलेज में गया, मैं घर पे हूं. नहीं नहीं ये तो मैंने सोचा कि बाहर 15 जोड़ी चप्पल है और अंदर 5 मेंबर नहीं है. મારા સાહેબ અમારે ચપ્પલ કે અલગ અલગ પ્રકાર હોતે હૈ, રાત કો સોને કે સમય જો પહેનતે હોય વો ભી અલગ, ઘર કે ચપ્પલ અલગ, ઓફિસ મે જાતે વો ભી અલગ, કોઈ પ્રોગ્રામ મે જાતે ઉસકે ચપ્પલ અલગ, ઓર મંદિર જાતે હૈ તો. સહી બાત, લગન માં જાવ તો 2000 બાટા ના બૂટ પહેરો, 2000. ઓફિસ માં જાય તો 1200 ના, ઘર ની અંદર 500 ના, અને દેરાસર જાય તો ફાટેલી તૂટેલી ને ગયેલી. ખોવાઈ જાય તો કે પનોતી ગઈ. ભગવાનના દેરાસરમાં જાવ ત્યારે સામગ્રી વધારે સમજજો એ ભક્ત.
અમારા ગચ્છાધિપતિ ઘણી વાર કહેતા હોય છે કે અઠવાડિયામાં એક દિવસ શ્રીમંતો એવો રાખવો જોઈએ, આખું ઘર અડધો કિલો નૈવેદ્ય લઈ અને દેરાસર જવું છે. શંખેશ્વર જે દિવસે આપણે પહોંચીએ, ચંદનભાઈ અત્યારથી ઓર્ડર આપવો હોય તો આપી દેજો. 32 જણા માળ પહેરવા છે ને, એ માળ પહેરનારના 32 ના હાથમાં થાળ હોવા જોઈએ અને એક એકમાં એક એક સામગ્રી અલગ હોય. એકમાં મીઠાઈ, એકમાં ફ્રૂટ, એકમાં ડ્રાય ફ્રૂટ, 32 થાળ લઈને પરમાત્માની પાસે પહોંચવાનું છે.